નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. આજે આપણે ધોરણ 2 ગુજરાતી તેમાં શીખીશું સ્વાધ્યાય. અક્ષરો દરરોજ કાપી નાખ્યા છે. આ અક્ષરો આપણે પૂરા કરવાના છે અને તમારી ગુજરાતીની બુક એમાં પણ આપેલું છે. પાના નંબર 23 આપેલું છે કે અક્ષરો મુદ્રોએ કાપી નાખ્યા છે, આ અક્ષરો પૂર્ણ કરવાના છે. તો પહેલા આપણે આમાં શીખીએ, પછી તમારે પણ તમારી ગુજરાતીની બુકમાં આ અક્ષરોને પૂરા કરવાના છે. તો અહીંયા પહેલો અક્ષર આપણે જોઈએ, તો પહેલો અક્ષર પહેલા તો આપણે પૂરો કરીએ, પછી કયો અક્ષર છે આપણને ખબર પડે ને. તો આ અક્ષરને આપણે પૂરો કરીશું. આ મુદ્રોએ કાપી નાખેલો છે અક્ષરને આપણે પૂરો કર્યો. તો કયો અક્ષર કરી ગયો? અરે વાહ, વેરી ગુડ. નદારાનો ન, નળનો ન, બરાબર છે. આ બની ગયો ન. ત્યાર પછીનો અક્ષર જોઈએ, તો એને આપણે પૂરો કરીએ પહેલા. કયો અક્ષર બની ગયો? મ, મગરનો મ, મરચાનો મ, વેરી ગુડ. ચાલો ત્યાર પછીનો ત્રીજો અક્ષર જોઈએ, તો એ આપણે અક્ષરને પહેલા પૂરો કરીએ. ચાલો જુઓ જે બાળકો, કયો અક્ષર બની ગયો? ગણપતિનો ગ. સરસ. ત્યાર પછીનો અક્ષર જોઈએ, આપણે પૂરો કરીએ. ચાલો ત્યાર પછીના નીચેના અક્ષરો આપેલા છે તે અક્ષરોને આપણે પૂરા કરીએ. તો અહીંયા અક્ષરને કાપી નાખેલો છે, આપણે આખો અક્ષર પૂરો કરવો પડશે. તો કયો અક્ષર બની ગયો? મ. અહીંયા આપણે બનાવ્યો ને મગરનો મ, મરચાનો મ, તો આ અક્ષર બની ગયો મ. ત્યાર પછીનો અક્ષર આપણે પૂરો કરીએ. સરસ. કયો અક્ષર થયો? જમરૂકનો ચ. અને જો થઈ ગયો ને, જમરૂકનો ચ. ત્યાર પછીનો અક્ષર આપણે પૂરો કરીએ. કયો અક્ષર બન્યો? ગ. વેરી ગુડ. ચાલો ત્યાર પછીનો અક્ષર આપણે પૂરો કરીએ. કયો થયો? ન. ચાલો આપણે એને વાંચીશું. મ, જ, ગ, ન. મ, જ, ગ, ન. આપણે આજે ન, મ, ગ અને જ એ અક્ષરને પૂરેપૂરા ઓળખી ગયા, એને લખતા પણ શીખી ગયા. ન, મ, ગ, જ. મ, જ, ગ, ન. તો હવે પછી આપણે આગળ જોઈએ. હું બોલું તેમ બોલું તે આપણે જોઈએ. હું અહીંયા વાંચીશ તે રીતના તમારે પણ બોલવાનું છે. ન, મ, ન, મ, ન, મ, ન, મ. નમ, 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 નમ. ત્યાર પછી છે ગણેકાનો ગા. ગામ, ગમ,
ગડેકાનો ગા મ ગ મ ગ મ ગ મ ગા ગ ગા ગ ગ ગ ત્યાર પછી જ જ જનેકાનો જા 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 ગ જ જ જા જા ગ ત્યાર પછી જોઈએ ન મ ગ મ જ મ જ મ ગ મ ન મ ન ગ ચ ચ ગ ન ન ન મ મ ગ ગ ચ ચ ન ન મ મ ગ ગ ચ ચ ચ ચ ગ ગ મ મ ન ન ચ ચ ગ ગ મ મ ન ન તો બાળકો તમારી ગુજરાતીની બુક એમાં પાના નંબર 24 ઉપર અહીંયા આપેલો છે આજ ફકરો એટલે કે આજ આપેલા છે અક્ષરો તો તે શબ્દને તમારે તમારી ગુજરાતીની બુકમાં હમણાં અત્યારે આપણે વાંચતા શીખી ગયા ને હા તો એ જ રીતના તમારે પણ તમારી ગુજરાતીની બુક સાથે રાખી અને એને એ શબ્દને વાંચતા શીખવાના છે એની પ્રેક્ટિસ કરવાની છે તો બાળકો હવે આપણે ચિત્ર ઓળખી નામ સાથે જોડવાનું છે તે આપણે જોઈએ તમારી બુકમાં પણ પાના નંબર 24 એના ઉપર આવા પિક્ચર ચિત્રો આપેલા છે સામે નામ આપેલા છે એને આપણે જોડીશું તો સૌથી પહેલો આ ચિત્ર સામે દેખાય છે ગાજર તો અહીંયા આપણે વાંચીશું ગાજર કામાં ક્યાં લખેલું છે તે જોઈએ અને એની સાથે મેચ કરીએ જોડીએ નગારું ગારું ગાજર આપણે ગાજર સામે મેચ કરીશું ત્યાર પછીનું ચિત્ર છે નગાર તો અહીંયા લખેલું છે ને નગાર તો નગાર સાથે જોડીએ ત્યાર પછીનું ચિત્ર છે ગાડું નગારું અને ગાડું તો આપણે એના શબ્દ સામે મેચ કરીએ જોડીએ ત્યાર પછીનું ચિત્ર સાનું દેખાય છે ના તો આપણે નાક શબ્દ પહેલા જોઈએ નગારું ગાડું ગાજર જલેબી નાક તો નાકને આપણે એના શબ્દ સાથે જોડીશું પછીનું ચિત્ર છે મરચું તો આપણે એનો શબ્દ ગોતીએ અહીંયા છે ને મરચું તો આપણે એની સાથે જોડીશું ત્યાર પછીનું ચિત્ર છે જલેબી જલેબી તો તમને બહુ ભાવે ને બાળકો કેવી લાગે જલેબી મીઠી મીઠી તો આ જલેબી છે એના શબ્દ આપણે ગોતીશું અને સામે જોડીશું નગારું ગાડું ગાજર જલેબી જલેબીના ચિત્રને આપણે જલેબી શબ્દ સાથે જોડીશું ત્યાર પછી છે માળા ચિત્ર છે ને માળા માળા પહેરો છો ને બધી ગર્લ્સ પહેરે છે ને માળા ડોકમાં તો આ માળા ચિત્ર છે તો આપણે માળાનો શબ્દ બોલીએ નગારું ગાડું ગાજર જલેબી ના મરચું જાસૂદ અને માળા ત્યાર પછીનું છેલ્લું ચિત્ર સાનું છે ફૂલનું પણ કયા ફૂલનું જાસૂદ જાસૂદના ફૂલનું ચિત્ર છે ને તો આપણે એના શબ્દ સાથે જોડીશું જાસૂદ ગાજર સામે ગાજર પછી ચિત્ર છે નગારું એની સામે શબ્દ નગારું
પછીનું ચિત્ર ગાડુ તો એના સામેનો શબ્દ ગને કાંગા અને રસવા વાળું ટુ ગાડુ પછી છે નાકનું ચિત્ર ગને કાંગા ક નાકો પછી છે મરચું તો એની સામેનો શબ્દ મ ર ચુ અને રસવા વાળું ચુ ત્યાર પછીનું ચિત્ર જલેબી અહીં સામે આપણે જોઈશું શબ્દ જ લને એકમાત્ર લે બને દેખાય પી જ લે પી ત્યાર પછીનું ચિત્ર માળા મને કાનો માં અડને કાનો ડા માળા પછીનું ચિત્ર જાસુ તો જને કાનો જા સને દેખાય વાળું સુ અને ત જાસુ ત તો આ શબ્દ આપણે ફરીથી વાંચીએ નગારું ગાડુ ગાજર જલેબી ના મરચું જાસૂદ માળા તો તમારી બુકમાં પણ આ રીતના ચિત્રો આપેલા છે સામે શબ્દો આપેલા છે તમારે આ તમારી ગુજરાતીની બુકમાં પાના નંબર 24 એમાં ચિત્રો આપેલા છે એને શબ્દ સાથે જોડી દેવા થેન્ક યુ ફોર જોઈનિંગ અસ